ગુજરાતની એક સાધારણ ગ્રામીણ મહિલા કે જેણે કંઈક કરવાના જુનૂનથી માત્ર થોડાક જ વર્ષોમાં કચ્છના નાનકડા ગામથી આખા વિશ્વમાં ડંકો વગાડ્યો છે. એક સમયે બીજાના ઘરનું પાણી ભરીને એક એલનો એક રૂપિયો કમાતા આ મહિલા આજે SBI ના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. આજે તેનું વાર્ષિક ટર્નઓવર 40-45 લાખનું છે. ઘરની પરિસ્થિતિ નબળી હોવાને કારણે ભણવાનું છોડવા મજબૂર થયેલા આ મહિલા આજે સોશિયલ મીડિયામાં પ્રોફેશનલોને સાજે એવા ઇન્ટરવ્યુ આપે છે. મજૂરી કરીને પરિવારનું પેટ ભરતી માતાએ ભરતગૂંથણ શીખવાડ્યું હતું અને આ મહિલાએ આ કળાને બખૂબી કેળવી જાણી. આજે પોતાની આ કળાને કારણે તેઓ બોલિવૂડમાં તેમજ હોલિવૂડમાં પણ ફેમસ છે. અમે વાત કરી રહ્યા છીએ પાબીબેન રબારીની, જે અંજાર તાલુકાના ભદ્રોય ગામના વતની છે. પાબીબેનનું પિયર મુંદ્રા તાલુકાનું કુકડસર ગામ છે. 5 વર્ષની ઉંમરમાં જ પાબીબેને પિતાની છત્રછાયા ગુમાવી, એટલે તેમની વિધવા માતાના શિરે પાબીબેન સહિત 3 દીકરીઓનું ભરણ પોષણ કરવાની જવાબદારી આવી. પાબીબેનની માતાએ મજૂરી કરીને તેમની દીકરીઓનો ઉછેર કર્યો. તેમણે 3 દીકરીઓને ગામની શાળામાં 4 ધોરણ સુધી ભણાવ્યા, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે તેમની દીકરીઓને આગળ ના ભણાવી શક્યા. જો કે પાબીબેનની ઈચ્છા હતી કે તેઓ આગળ ભણે, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે પાબીબેનને ના છૂટકે અભ્યાસ છોડીને માતાની સાથે મજૂરી કરવી પડી. પાબીબેન જણાવે છે કે એ સમયે હું આડોશપાડોશના પાણી ભરવાનું કામ કરતી. એક હેલ પાણી ભરી લાવવાનો 1 રૂપિયો મળતો હતો. છેટે ગામે જઈને સિંચી સિંચીને પારકાના પાણી ભરવા ખૂબ અઘરું છે સાહેબ. પાબીબેન છાણ, વાસીદા, રસોઈ, લીપવા ગુપવા જેવો કામો કરવાની સાથે સાથે માતા અને દાદી પાસેથી રબારી ભરતકામ શીખતા હતા. ભરતકામ ફાવી ગયું એટલે તેઓ પોતાના કરિયાવર ઉપરાંત બીજાના ભરતગૂંથણનું કામ કરવા લાગ્યા. વેપારીઓ પાસેથી કામ લઈ આવીને સાઈડ ઇન્કમ કરવા લાગ્યા. રબારી સમાજમાં પહેલા એવી પ્રથા હતી કે દીકરીઓને દાઈજામાં ભરેલા ગૂંથેલા વસ્ત્રો લઈ જવા પડતા હતા, અને જો એ ન હોય તો ઘણીવાર આણું વળાવવામાં કે લગ્ન થવામાં વિલંબ થઈ જતો. આ પ્રથાની નાબૂદી કરવા માટે રબારી સમાજના આગેવાનોએ ભરતગૂંથણના કામ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. પોતાની કોઠાસૂઝથી પાબીબેને એનો પણ ઉપાય શોધી કાઢ્યો. પાબીબેન લેસનો ઉપયોગ કરીને હરીજરીનું કામ કરવા લાગ્યા, તેમજ અલગ અલગ નવી ડિઝાઇનની થેલીઓ બનાવી. 18 વર્ષની ઉંમરે ભાદ્રોય ગામમાં પાબીબેનના લગ્ન થયા. લગ્નમાં સસરા પક્ષ તરફથી કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા. રબારી સમાજમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોને પહેરામણી કરાવવાનો રિવાજ છે. પાબીબેન પાસે મહેમાનોને ભેટમાં દેવા કોઈ દાગીના કે કિંમતી વસ્તુઓ તો હતી નહીં, એટલે પાબીબેનને થયું કે મેં જે બેગો બનાવેલી છે એ જ હું મહેમાનોને પહેરાવીમાં આપી દઉં. રિવાજ અને ઘરની લાજ સાચવવા માટે પાબીબેને પોતાના દહેજ માટે ભેગી કરેલી થેલીઓ મહેમાનને પહેરાવીમાં આપી દીધી. વિદેશથી આવેલા મહેમાનોએ જ્યારે આ બેગ જોઈ ત્યારે તેઓ ચકિત થઈ ગયા અને તેઓ પોતાના વતનમાં આ બેગ લઈ ગયા. અમેરિકા જેવા દેશોમાં ગયેલી આ બેગ જે પણ જોતું તેમને ખૂબ જ ગમી જતી અને વિદેશથી આ બેગોની માંગ થવા લાગી. ત્યારે પાબીબેનને થયું કે ઈશ્વર તરફથી મળેલા આ હુનરને વિકસિત કરવાનો આ ખાસ મોકો છે. આ સમય દરમિયાન પાબીબેન હસ્ત ઉદ્યોગની ખાનગી સંસ્થામાં નોકરી કરવા જતા હતા, જ્યાં તેમને રોજના 200-300 રૂપિયા મળતા હતા. પાબીબેનને પોતાનું કંઈક કરવાની તો ઈચ્છા હતી જ, એવામાં એમના પતિએ તેમને હિંમત આપી કે તું તારા પગભર થા, જો તું આમાં કામયાબ થઈ તો આપણા સમાજની બધી જ મહિલાઓ પણ કામયાબ બનશે, એટલે તું કંઈક કર, તારું પોતાનું ચાલુ કર. પાબીબેનને પણ આ વાત સાચી લાગી એટલે તેમણે પોતાના દાગીના ગીરવે મૂકીને લોન લીધી. 7-8 બહેનો સાથે મળીને 2015માં પાબીબેન.com નામની કંપની ચાલુ કરી. નિલેશભાઈએ પાબીબેન.com નામની વેબસાઇટ બનાવી આપી અને ઇન્ટરનેટ પર પાબીબેનની પ્રતિભાને દુનિયા સમક્ષ મૂકી. પાબીબેનને પહેલો ઓર્ડર 70,000નો મળ્યો અને ધીમે ધીમે તેઓ આગળ વધતા ગયા. પાબીબેનના પતિ નોકરી છોડીને પત્નીના બિઝનેસમાં જોડાઈ ગયા. પાબીબેન આજે 160 પરિવારની બહેનોને રોજગારી પૂરી પાડે છે અને આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 40-45 લાખ સુધી પહોંચી ગયું છે. નાના એવા ગામમાંથી ખૂબ ઓછા સમયમાં આટલી કમાણી એ ખૂબ મોટી વાત છે. આજે પાબીબેનની કારીગરીના વિશ્વભરમાં ચાહકો છે. US, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં તેમનો માલ એક્સપોર્ટ થાય છે, તેમજ દેશ વિદેશમાં યોજાતા આર્ટ એન્ડ ક્રાફ્ટના એક્ઝિબિશનમાં પાબીબેનને ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. પાબીબેન પર્સ, બટવા, કેડિયા, ગોદડી જેવી અવનવી પ્રોડક્ટ ડિઝાઇન કરે છે. ફેશન અને ટ્રેડિશનલનું મિશ્રણ કરીને
તેમણે 70 જેટલી વેરાયટીઓ વિકસાવી છે. પાબીબેનને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. SBI લાઈફ ઇન્સ્યોરન્સે તેની જાહેર ખબરમાં પાબીબેનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તેમજ તેમણે પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રોફેશનલોને સાજે એવા ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે. એક સમયે માંડ માંડ ગુજરાતી બોલી શકતા પાબીબેન આજે ગજબનું હિન્દી બોલતા શીખી ગયા છે. ગૂગલ પર પાબીબેન.com સર્ચ કરતા જ અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં પાબીબેનના ગુણ ગાતા લેખો ખુલવા લાગશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિજય રૂપાણી તરફથી પાબીબેનને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. પાબીબેન પોતાની કોઠાસૂજ, હિંમત અને રબારી સંસ્કૃતિના સથવારે આજે એક સફળ બિઝનેસ વુમન છે. પાબીબેન રબારીએ લુપ્ત થતી સંસ્કૃતિને ફક્ત સાચવી જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર એક ખાસ પહેચાન પણ આપી છે. તો આ હતું પાબીબેનનું સંઘર્ષભર્યું જીવન. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.